કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. પ્રસ્તુત કરતા રંગોલી ફર્નિચર. આવો કાર્યક્રમની જલ્દીથી શરૂઆત કરીએ અને જાણીએ આપણું ભવિષ્ય. કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ ચૂક્યા છે નીરવભાઈ પંડ્યા. નમસ્કાર નીરવભાઈ. નમસ્કાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત. તો જોઈએ આપણું ભવિષ્યમાં આજનું આપણું ભવિષ્ય. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનું પંચાંગ તારીખ 29 મે 2019, વાર બુધવાર, તિથિ 10મી, માસ વૈશાખ, પક્ષ કૃષ્ણ, નક્ષત્ર ઉત્તર ભાદ્રપદ, તેમજ યોગ પ્રીતિ બની રહ્યું છે. જ્યારે વાત કરીએ વિક્રમ સંવંત વિશે તો 2076 વિક્રમ સંવંત તેમજ શક સંવંત 1941 ચાલી રહ્યું છે. જ્યારે આજનો સૂર્યોદય સમય 5:42 રહેશે અને આજની ચંદ્ર રાશિ મીન રાશિ રહેશે. મતલબ કે આજના દિને જે બી કોઈ બાળકનો જન્મ થાય છે તો તેમનું નામાક્ષર મીન રાશિના દ, ચ, થ અને ઝ અક્ષરથી રહેશે. હવે એક નજર જોઈએ આજની 12 રાશિઓ આપણા ભવિષ્યમાં. સૌપ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિ જેમના નામાક્ષર છે અલ ઈ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કૌટુંબિક જીવનમાં સુખ સમૃદ્ધિ રહેશે, સાથે વ્યાપાર વિસ્તારમાં હેતુ પ્રયત્ન આજે વધુ કરવા પડશે, તેમજ વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિ જેમના નામાક્ષર છે બ, વ, ઉ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. નાણાકીય કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. મનોરંજન, સંતાન સંબંધી કાર્યોમાં ધન પણ ખર્ચ થશે, સાથે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિ જેમના નામાક્ષર છે ક, ચ, ઘ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ધાર્મિક કાર્યમાં આજે ખાસ સમય પસાર થશે. વ્યાપાર પણ સારો ચાલશે અને સાહસનો લાભ પણ મળશે. સાથે સંતાનના આરોગ્ય સંબંધી આજે ખાસ ચિંતા દૂર થતી જણાશે, તેમજ વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે થોડો મધ્યમ રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિ જેમના નામાક્ષર છે ડ, હ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ઉપરાંત જૂના મિત્રોથી ખાસ લાભ રહેશે. આજે લાલ રંગનો રૂમાલ સાથે રાખવાથી શુભ રહેશે. ગણેશજીનું ખાસ આજે ધ્યાન ધરવું. વિદ્યાર્થી મિત્રો માટે દિવસની શરૂઆત આજે કપાળ ઉપર કેસરનું તિલક કરીને કરવી જોઈએ. સિંહ રાશિ. સિંહ રાશિ જેમના નામાક્ષર છે મઠ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમને પૈસાની અને સમયની તેમજ પરિવારની સાચી કદર થતી જણાશે. કોઈ નવું કામ હાથમાં લેતા પહેલા એક વખત પોતાના આરાધ્ય દેવના દર્શન કરીને જ શુભ કાર્ય આગળ કરવું જોઈએ. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિ જેમના નામાક્ષર છે પઠણ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. કોઈ બાબતે મનમાં ચિંતા રહેશે, સાથે આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. વિદ્યાર્થી મિત્રો માટે મનના મનોરથ પૂરા થતા જણાશે, તેવો આજે દિવસ રહેશે. તુલા રાશિ. તુલા રાશિ જેમના નામાક્ષર છે રથ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. સામાજિક પ્રતિષ્ઠા જાળવવા ખાસ મહેનત કરવી પડે એમ છે. પ્રવાસના યોગો આજે સારા એવા જણાઈ આવે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ જેમના નામાક્ષર છે નય, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમને મિલકતના પ્રશ્નોમાં સફળતા સારી એવી મળી રહેશે. આજના દિવસે કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે થોડો નબળો રહેશે. ધનુ રાશિ. ધનુ રાશિ જેમના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પરદેશથી લાભ રહેશે. ઉપરાંત આજે કોઈ જૂના સાથી મિત્રો સાથે યાદગાર પળોને યાદ કરીને શીખશો, જેથી આપણું મન આજે પ્રફુલ્લિત જણાશે, તેમજ વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજનો સારો રહેશે. મકર રાશિ. મકર રાશિ જેમના નામાક્ષર છે ખ, ખ, જ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. યાત્રા પ્રવાસના આજે સારા એવા યોગો બની રહ્યા છે. આર્થિક લાભ જણાઈ આવે છે, સાથે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિ જેમના નામાક્ષર છે ઘ, સ, સ અને શ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સાથે નોકરી વ્યવસાયમાં પણ લાભ રહેશે. રાજકીય ક્ષેત્રે થોડી ઉતાર ચઢાવ પણ રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શુભ રહેશે. મીન રાશિ. મીન રાશિ જેમના નામાક્ષર છે દ, ચ, થ અને ઝ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મિશ્ર રહેશે. આજે કાર્ય સફળતામાં મિશ્ર ફળદાયી રહેશે. નોકરીમાં થોડી ગેરસમજ ઊભી ન થાય તેનું ખાસ આજે તકેદારી રાખવી. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે.
દર્શક મિત્રો, આ હતી આપણા ભવિષ્યમાં આજની 12 રાશિઓ. હવે સમય થઈ ગયો છે સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સનો, તો આવો જાણીએ આજની સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સ. દર્શક મિત્રો, આજે સુસંગતતા સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સમાં આજે બીજું સોપાન આપણે રજૂ કરીએ કે જેમાં આપણે સર્વપ્રથમ જાણ્યું હતું મેષ રાશિનું બીજી 12 રાશિઓ સાથેની સુસંગતતા વિશે. આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિનું બીજી 12 રાશિઓ સાથે કેવું બને છે, જેમાં સર્વપ્રથમ વૃષભ રાશિનું પોતાની જ રાશિ સાથે કેવું બને છે તે આજે હું તમને જણાવીશ. જોવા જઈએ તો વૃષભ રાશિ, જેમનો સ્વામી છે શુક્ર, જેમના નામાક્ષર છે ભવ ઉ, વૃષભ રાશિ બળદના પ્રતીકનું પ્રતિનિધિત્વ કરતા વૃષભ રાશિના જાતકો તેમને સૌમ્ય, સમજદારી ભર્યા, નમ્ર અને કરુણાસર સ્વભાવ માટે જાણીતા છે. વૃષભ રાશિના જાતક હંમેશા વફાદાર અને ભરોસાપાત્ર હોય છે. પૈસા ખર્ચવાની બાબતમાં સજાગ રહેતા હોવાથી વૃષભ રાશિના જાતકો હંમેશા જીવનની શ્રેષ્ઠ વસ્તુઓનો આનંદ માણી શકે છે. તેઓ શારીરિક અને ભાવનાત્મક બંને શક્તિઓથી ભરપૂર હોય છે. જોકે અહીં વાતનો અંત નથી આવતો. વૃષભ રાશિના જાતકો ખૂબ જ જિદ્દી અને અઠીલા સ્વભાવના હોય છે અને બે જ જણા વચ્ચે સુમેળ સાંધવામાં આવે તો તેમનો આ જ સ્વભાવ આડો આવે છે, જે ખરેખર બિનજરૂરી બાબત છે. દર્શક મિત્રો, આ તો હતી વૃષભ રાશિ વિશેની વાત. હવે આવતીકાલે પણ આપણે વાત કરીશ વૃષભ રાશિ અને મિથુન રાશિ વચ્ચેની કેવી સુસંગતતા રહે છે એ આપણે આવતીકાલે જણાવીશ. ત્યાં સુધી મને રજા આપશો. જય ગણેશ, જય મહાદેવ અને સર્વને મારા જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીના આપણા ભવિષ્ય કાર્યક્રમના માધ્યમથી આપ અમારા ફેસબુક પેજ પર કમેન્ટ બોક્સ પર જઈ આપને મૂંઝવતા પ્રશ્નો લખી શકો છો. આપણા ભવિષ્ય કાર્યક્રમના અંતમાં તેમના યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવશે. દર્શક મિત્રો, આપ અમારો કાર્યક્રમ YouTube પર પણ નિહાળી શકશો. YouTube પર KTV ન્યૂઝ ગુજરાતી લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.